मॉर्निंग विद्यार्थी मित्रों, आज आप पार्ट त्रण में पेज नंबर 42 जोईशुं। एमां जोड़का जोड़ो तो अहींया अमांथी आपणे बमां तेना सर्वनाम सुधी अने अहींया लखवाना छे, बराबर। तो अहींया अनिरुद्धना, तो अनिरुद्धना तो अहींया कयुं सर्वनाम आवशे? तेना। अनिरुद्ध तेना मित्रने, अहीं आवशे तेना। हवे भद्रेशने, तो भद्रेशने तो अहींया कयुं सर्वनाम आवशे? तेने। भद्रेशने माटे तेने सर्वनाम वपरायुं छे, तो अहींया आवशे तेने। पछी छे डब्बीमां, तो डब्बीमां घणा जीवજંતુઓ હતા, તો ડબ્બીમાં અહીંયા થશે તેમાં, ડબ્બી માટે તેમાં સર્વનામ વપરાયું છે, તો આવશે તેમાં। પછી છે જીવજંતુઓને, તો અહીંયા શું આવશે? તેમને। જીવજંતુઓને માટે તેમને સર્વનામ આવશે, તેમને। પછી જીવજંતુઓનો, તો કયું સર્વનામ થશે? તેમનું, તે મનો। તો અહીંયા જીવજંતુઓને માટે તેમને અને જીવજંતુઓનો માટે તેમનો સર્વનામ વપરાયું છે। હવે એવી જ રીતે આપણે નીચે જોઈએ, હવે એની નીચે જોઈએ। બિનજરૂરી શબ્દ ચેકી વાક્ય ફરીથી લખો। એક, બાળકો તમે કીડી જોઈ છે? કીડી અથવા તેને, કેટલા પગ હોય છે? તો અહીંયા કીડી માટે કયો સર્વનામ વપરાય છે? તેને। અને બાળકો માટે તમને, તમને ખબર છે બાળકો? તો અહીંયા બાળકો માટે તમને, તો અહીંયા કીડી અને બાળકો ઉપર આપણે શું કરીશું? ચેકો કરીશું, છેકી દઈશું એ શબ્દ, લીટી કરીશું। હવે નીચે આપણે એ ફરી લખીશું સાચું કરીને, તો તેને, તેને કેટલા પગ હોય છે, પાછળ પ્રશ્નાચિહ્ન, તમને ખબર છે, પાછળ શું કરીશું? પ્રશ્નાચિહ્ન। તેને કેટલા પગ હોય છે, તમને ખબર છે? એવી જ રીતે નીચે જોઈએ, મંકોડો પૂછે, ભાઈઓ બહેનો ઓળખો છો? મને મકોડાને, તો અહીંયા મકોડો ચેકવાનું અને મકોડાનું શું સર્વનામ બન્યું છે? મને, મને ઓળખો છો? મને મકોડાના અથવા મારા, તો મારા ચટકાનો સ્વાદ ચાખ્યો છે? તો પછી કહો, મારે કેટલા પગ છે? અહીંયા મકોડો શું કરીશું? ચેકીશું, અહીંયા પણ મકોડો, મકોડો જ્યાં છે ત્યાં ચેકો। હવે મકોડો એ પોતે છે, હું હું, અને મકોડા માટે કયું સર્વનામ વપરાયું છે? મને, મારા અને મારે, બરાબર, એનો ઉપયોગ કર્યો છે। તો હવે વાક્ય શું બનશે? મને મારા ચટકાનો સ્વાદ ચાખ્યો છે, તો પછી કહો, મારે કેટલા પગ છે? તો અહીંયા આપણે આખું લખીશું, મંકોડો પૂછે, ભાઈઓ બહેનો ઓળખો છો? મને, પાછળ શું આવશે? પ્રશ્નાચિહ્ન, મારા ચટકાનો સ્વાદ ચાખ્યો છે, તો પછી કહો, મારે કેટલા પગ છે, અવતરણ ચિહ્ન, બરાબર। તો આ રીતે તમારે સુંદર અક્ષરે વાક્ય ફરી સાચું લખવાનું છે। હવે આગળ જોઈએ,
ત્રીજો બાળકો તમને તો બાળકોએ તમે જોયો હશે બાળકો દેડકાને તો તમે બાળકોએ ઉપર શું કરીશું ચેકીશું બાળકો દેડકાને તો તમે જોયો હશે કહો કેટલા પગ હોય દેડકાને કે તેને તો દેડકાને ચેકી તેને કેટલા પગ હોય દેડકાની કે તેની જીભ જોઈ તો અહીંયા દેડકાની ચેકી દઈશું દેડકા માટે કયું સર્વનામ વપરાયું છે તેને તેની જીભ જોઈ તો અહીંયા દેડકા ઉપર ચેકીશું અને શું રાખીશું શું આવશે તે શ્વાસ લે ત્યારે તેનું પેટ કેવું હલે છે નહીં કે તે શ્વાસ લે છે ત્યારે તેનું પેટ કેવું હલે છે નહીં તો અહીંયા દેડકા ઉપર ચેકો કરીશું બાળકો માટે તમે દેડકા માટે તેને તેની તે અને તેનું એ સર્વનામ વપરાયું છે તો આ તમારે અહીંયા જોઈ આ વાક્ય સુધારી અહીંયા ફરી લખવાનું છે આ વાત દેડકો બોલે તો કઈ રીતે બોલે ફકરો પૂરો કરો બાળકો મને તો તમે જોયો હશે બરાબર પછી શું આવશે કેટલા પગ હોય છે મને મારી જીભ તમે જોઈ છે હું શ્વાસ લઉં ત્યારે મારું પેટ કેવું હલે છે નહીં તો એ રીતે આપણે આ શબ્દો લખવાના છે બાળકો મને તમે જોયો હશે શું કહેશે મને તમે જોયો હશે કહો કેટલા પગ હોય મારે અહીંયા શું થશે એના પોતાની વાત છે એટલે શું આવશે મારે કહો કેટલા પગ હોય તેને અને દેડકાની જગ્યાએ મારે એમ થઈ જશે બરાબર હવે એની નીચે જુઓ શું આવશે એની નીચે મારી જીભ જોઈ અહીંયા તેની જગ્યાએ શું થશે મારી મારી જીભ જોઈ હું શ્વાસ લઉં ત્યારે મારું પેટ અહીંયા તેની જગ્યાએ શું થઈ જશે મારું તેની જગ્યાએ હું મારું પેટ કેવું હલે છે નહીં તો એ રીતે તમારે અહીંયા દેડકો કઈ રીતે બોલે એ ફકરો અહીંયા સુધારી અને પૂરો કરવાનો છે પોતાના માટે મારો મારી એ સર્વનામ વપરાશે બરાબર હવે ચોથું જોઈએ ઈયળો બોલી અમને ઈયળોને ઓળખો છો અહીંયા જુઓ ઈયળો શું છે બહુવચન છે એટલે શું આવ્યું અમને એટલે કે અમને બધાને તમે ઓળખો છો ઈયળો પર ચેકો મારીશું અમે તો બધે જ હોઈએ ઈયળો માટે અહીંયા સર્વનામ વપરાય છે અમે તો બધે જ હોઈએ અનાજમાં અને વૃક્ષ પર સાપ ફળ ફૂલ બધામાં ઈયળ હોય જ છે તમને માણસોને ભાવે એ બધું શું કહે છે તમને માણસોને ભાવે એ બધું અહીંયા તમને એટલે બાળકો માટે સર્વનામ વપરાયું છે તમને ભાવે એ બધું અનાજ શાક ફળ ફૂલ વનસ્પતિ ઈયળો તો અહીંયા શું આવશે આ બધામાં અનાજ શાક ફળ ફૂલ વનસ્પતિ એ બધું આવે એ બધામાં એ બધું આવી જાય તો આ બધું ચેકવાનું છે અને બધું રાખવાનું છે હવે અહીંયા જુઓ ઈયળોને અને અમને ભાવે તો શું આવશે ઈયળોને છે કે અમને ભાવે તમને ભાવે એ બધું અમને ભાવે શું કહે છે તમને ભાવે બધું અમને ભાવે પછી આખું બાકી હવે કરીએ ઈયળો બોલી અમને ઓળખો છો અમે તો બધે જ હોઈએ અનાજ માં અને વૃક્ષ પર શાક ફળ અને ફૂલમાં તમને ભાવે એ બધું
अमने भावे के तमने जे भावे छे बधु अमने भावे। तो अहींया साचुं वाक्य बनावी फरी लखवानुं छे बराबर। हवे एनी नीचे जोईए आपेला शब्द उपरना चार फकरामां कया शब्दने बदले वपरायो छे ते लखो। अहींया आगळ जे फकरो आपणे जोया એ કોના કોના માટે વપરાય છે તે આપણે લખવાના છે। તેને કીડી માટે અને દેડકા માટે સર્વનામ વપરાયા હતા। હવે તમે સર્વનામ કોના માટે વપરાયું છે? બાળકો માટે। કોના માટે? બાળકો માટે। તો અહીંયા આપણે લખીશું બાળકો, અને મને સર્વનામ કોના માટે? મંકોડો। મકોડાના બદલે કયું સર્વનામ વપરાયું છે? મને। તેની, તેને, તેની, તે, તેનું, એ શેના માટે વપરાયું હતું? દેડકા ભાઈ માટે। તો અહીંયા આવશે દેડકો। તે પણ દેડકા માટે। હવે અમે, ઈયળ માટે અમને, અમે સર્વનામ વપરાયું હતું ને, તો અહીંયા આવશે ઈયળો બરાબર। હવે તમને, તમને કોના માટે? બાળકો અને માણસો માટે। તો અહીંયા લખીશું બાળકો અને માણસો, બાળકોને માણસો માટે। મારા મકોડા માટે, મકોડાના માટે મારા, તેનું દેડકાનું, દેડકાનું પેટ કેવું હલે છે કહીએ છીએ ને, તો તેનું દેડકાનું। પછી અમને ઈયળોને, તેને કીડીને અને દેડકાને, એના માટે એ સર્વનામ વપરાયું છે બરાબર। દેડકો તેનું દેડકાની બરાબર। હવે નીચે જોઈએ ફકરામાંના રંગીન શબ્દોને બદલે કૌંસમાંથી યોગ્ય શબ્દ મૂકી ફકરો ફરીથી લખો। અહીંયા રંગીન શબ્દો આપ્યા છે, એ શબ્દોમાં શબ્દોને જગ્યાએ અહીંયા કૌંસમાં આપેલા છે એ શબ્દો મૂકી ફકરો ફરીથી લખવાનો છે। હવે જુઓ અહીંયા તેની, તેણે, તેમાં, આપણે, તેણે, તેની, તેને, તારા, તેની, મારી, તેણે એવા સર્વનામ આપ્યા છે, એ આપણે અહીંયા મૂકવાના છે બરાબર। તો ચાલો આપણે જોઈએ। અનિરુદ્ધે એક ફૂદું પકડ્યું અને ફૂદાને ડબ્બીમાં બંધ કર્યું। હવે ફૂદાની જગ્યાએ કયું સર્વનામ આપશે? ફૂદાને, એટલે કયું સર્વનામ આવશે? તેને, એક નંબરમાં આવશે તેને। તેને ડબ્બીમાં બંધ કર્યું। અનિરુદ્ધે ભદ્રેશને ડબ્બીમાં જોવા કહ્યું। અનિરુદ્ધે એટલે શું આવશે? તેણે, તેણે ભદ્રેશને ડબ્બીમાં જોવા કહ્યું। તો અહીંયા બીજામાં ભદ્રેશ આવશે, આ તેણે આવશે। ભદ્રેશે ડરતા ડરતા ડબ્બીમાં જોયું, તો અહીંયા શું આવશે? તેણે ડરતા તેમાં જોયું। ભદ્રેશની જગ્યાએ પણ શું આવશે? તેણે, અને ડબ્બીમાં એટલે શું આવશે? તેમાં, ચાર નંબર બરાબર। તેણે ડરતા ડરતા ડબ્બી તેમાં જોયું, ડબ્બીમાં જગ્યાએ તેમાં જોયું। ડબ્બીની અંદરનું ફૂદું પતંગિયા જેવડું દેખાતું હતું। ડબ્બીની એટલે તેની, શું આવશે? ની એટલે તેની, તો અહીંયા પાંચ। તેની અંદરનું ફૂદું પતંગિયા જેવડું દેખાતું હતું। હવે આગળ, ફૂદાની પાંખ પર ઝીણા ઝીણા ટપકા હતા, તો અહીંયા પણ શું આવશે? તેની એટલે છ। તેની પાંખ પર ઝીણા ઝીણા ટપકા
હતા તેની ફુદાની એટલે કે તેની ભદ્રેશની બીક જતી રહી ભદ્રેશની એટલે કે તેની એના માટે પણ શું વપરાશે તેની તેની બીક જતી રહી ભદ્રેશે અનિરુદ્ધને કહ્યું તો અહીંયા ભદ્રેશની જગ્યાએ શું આવશે તેણે તેણે અનિરુદ્ધને કહ્યું અનિરુદ્ધના કારણે ભદ્રેશની બીક જતી રહી હવે તો અનિરુદ્ધના ના એટલે તારા તારા કારણે મારી બીક જતી રહી તો શું આવશે અહીંયા મારી ભદ્રેશની જગ્યાએ મારી અનિરુદ્ધના કારણે એટલે કે તેના કારણે મારી ભદ્રેશની જગ્યાએ શું આવશે મારી બીક જતી રહી હવે ભદ્રેશ અનિરુદ્ધ પાકા દોસ્ત તો એ ભદ્રેશ અને અનિરુદ્ધ માટે કયો શબ્દ આવશે આપણે હવે આપણે પાકા દોસ્ત તો આ રીતે તમારે પેરેગ્રાફ આખો આ શબ્દો મૂકી અને વાંચવાનો છે.